સૌ પ્રથમ નમસ્કાર સૌ વિદ્યાર્થી મિત્રોને. આપણે અગાઉના લેક્ચરમાં વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ જોઈ ગયા હતા અને ચર્ચા કરીને સમજી ગયા હતા. જ્યારે આજના લેક્ચરમાં આપણે વ્યવસ્થા તંત્રનું માળખું જોઈશું. તો કે અસરકારક સંચાલન માટે આદર્શ વ્યવસ્થા તંત્ર ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તો કે એમાં જેવી રીતે ધંધાનું કદ નાનું હોય અથવા મોટું હોય તે પ્રમાણે અથવા તે અનુરૂપ વ્યવસ્થા તંત્ર ની પસંદગી કરવામાં આવે છે. તે કે અહીં રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વૈદિક વ્યવસ્થા તંત્ર, અવૈદિક વ્યવસ્થા તંત્ર અને શ્રેણિક વ્યવસ્થા તંત્રનો સમાવેશ થાય છે. તો કે આપણે વન બાય વન વ્યવસ્થા તંત્ર વિશે ચર્ચા કરીશું. તે કે અહીં રૈખિક વ્યવસ્થા તંત્રની ચર્ચા કરીએ. તો કે અર્થ જાણી લઈએ. તો કે રૈખિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રનો પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે. તો કે કેટલાય વર્ષોથી લશ્કરમાં તેનો ઉપયોગ થતો આવ્યો છે. તો કે સૌ પ્રથમ લશ્કરમાં તેનો વધુ ઉપયોગ થતો હતો. તો કે એને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહે છે. તો કે રૈખિક વ્યવસ્થા તંત્રનું બીજું નામ શું આવશે? તો કે લશ્કરી વ્યવસ્થા તંત્ર. તો કે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ થયેલું હોય છે. એટલે કે જે સંચાલક મંડળ હોય છે તેમની પાસે સર્વોચ્ચ સત્તા હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણે શાળાની વાત કરીએ તો કે પહેલાં ટ્રસ્ટી આવે, ત્યારબાદ આચાર્ય આવે અને ત્યારબાદ શિક્ષક આવે. તો કે સર્વોચ્ચ સત્તા ટ્રસ્ટી, ત્યારબાદ આચાર્ય અને શિક્ષકો પાસે સત્તા હોય છે અને તેનું પ્રમાણ ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ વહેંચાયેલું હોય છે. તો કે સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટીએથી તળ સપાટી તરફ કરવામાં આવે છે. તેમાં ઉપરથી નીચે સીધી રેખામાં સત્તા સોંપણી કરવામાં આવતી હોવાથી રૈખિક વ્યવસ્થા તંત્ર કહે છે. તો કે એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે રૈખિક વ્યવસ્થા તંત્ર કેમ કહેવામાં આવે છે? તો કે તેમાં જે સત્તા અને જવાબદારી હોય છે તે ઉપલી સપાટીથી નીચલી સપાટી તરફ હોય છે. એટલે કે સંચાલક મંડળથી લઈને રેમીન્સ કે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, નિમ્ન સપાટી એવી રીતે સત્તા હોય છે અને જવાબદારી નીચલી સપાટીથી મધ્ય સપાટી, મધ્ય સપાટીથી ઉપલી સપાટી તરફ હોય છે. તો કે તેમાં દરેક કર્મચારી તેના ઉપરીને જવાબદાર હોય છે. એટલે કે શિક્ષકો જે કાર્ય કરે છે તો કે તે માટેની જવાબદારી અથવા રિપોર્ટિંગ કોને કરવાનું હોય છે? તો કે આચાર્યને. અને જે કંઈ પણ એક્ટિવિટીઝ થાય છે તો કે તે બધાથી આચાર્ય કોને માહિતગાર કરે છે? તો કે ટ્રસ્ટીને માહિતગાર કરે છે. તો અહીં આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સ્થાને પ્રમાણમાં વધુ સત્તા અને નીચા સ્થાને ઓછી સત્તા હોય છે. તો કે શિક્ષકો પાસે ભણાવવાની સત્તા હોય છે, પરંતુ જે કંઈ પણ એક્ટિવિટીઝ કરાવવાની હોય તે બધી પ્રિન્સિપલની પરમિશન લઈને, એટલે કે આચાર્યની પરમિશન લઈને કરાવવાની હોય છે. જે ઇતર પ્રવૃત્તિઓ કહીએ છીએ એ. ત્યારબાદ આપણે જોઈએ કે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સમગ્ર ધંધાકીય એકમને જુદા જુદા વિભાગમાં વહેંચી દેવામાં આવે છે. તે કે સમગ્ર ધંધાકીય એકમ છે તેને વિભાગ પાડી દીધા. કે અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. તો કે સૌ પ્રથમ આવશે સંચાલક મંડળ, જનરલ મેનેજર અને ત્યારબાદ ત્રણ વિભાગ અને ત્રણ વિભાગની અંદર વિવિધ અધિકારી આવે છે. તો કે અહીં નીતિ વિષયક નિર્ણયો એટલે કે મહત્વના નિર્ણયો હોય તે સંચાલક મંડળ લે છે. ફોર એક્ઝામ્પલ, આ જે અધિકારીઓ છે અને તેમની નીચે જે કામ કરતા કર્મચારીઓ છે, ફોર એક્ઝામ્પલ કર્મચારીઓ છે, તો કે એમના પગારમાં વધારો કરવો કે કેમ, તો કે કયા કર્મચારીઓના કામ સારું કરે છે તો તેના પગારમાં વધારો કરવો, અથવા કયા કર્મચારી એવા છે જે યોગ્ય કામ કરતા નથી તો એમના પગારમાં કેટલો વધારો કરવો, તે વગેરે નિર્ણયો સંચાલક મંડળ લે છે. ફોર એક્ઝામ્પલ, 20,000 પગાર હોય કર્મચારીનો અને કર્મચારીઓ માંગ કરતા હોય કે પગાર વધારો, તો સંચાલક મંડળ નક્કી કરશે કે 20,000થી લઈને આપણે કેટલો વધારો કરવાનો છે. એટલે કે ઉપર, ધારો કે 21,000 કરવાનો છે ટોટલ પગાર કે અથવા 22,000, તો તે નિર્ણય સંચાલક મંડળ લે છે, નહીં કે જનરલ મેનેજર. ત્યારબાદ આપણે સંચાલક મંડળે સત્તા અને જવાબદારી જનરલ મેનેજરને સોંપી હોય છે કે જે આપણા વિભાગ છે, એટલે કે ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ જે કાર્ય કરે છે
તમારે મને રિપોર્ટિંગ કરવાનું છે. તો કે આ ત્રણ વિભાગનું કામ એ જનરલ મેનેજરને સોંપેલું છે. તો કે ઉત્પાદન વિભાગમાં ઉત્પાદન અધિકારી હશે અને ખરીદ અને ઉત્પાદન અધિકારી છે તેમાં કાચો માલ ખરીદવાનું કામ, તો કે ઓછી કોસ્ટે સારું મટીરિયલ ધંધામાં લાવે તે પ્રકારની ખરીદી કરવાની. ફોર એક્ઝામ્પલ, ચોક બનાવતી કંપની છે તો ચોક માટેનું જે મટીરિયલ છે એ કાચો માલ ખરીદ અધિકારી લાવશે. ત્યારબાદ ઉત્પાદન અધિકારી, તો કે ચોક બનાવવાની પ્રક્રિયા માટે ઉત્પાદન અધિકારી જવાબદાર છે. તો કે એમની અંડર જે કામ કરતા સુપરવાઇઝર છે, ફોરમેન છે અને કામદારો અથવા કર્મચારી છે તે પણ પોતપોતાનું કાર્ય કરે છે. ત્યારબાદ વહીવટી વિભાગ, એટલે કે વહીવટી વિભાગમાં જે તે વિભાગમાં સોંપવામાં આવેલા કાર્યો માટે, ધારો કે ઉત્પાદન વિભાગના કર્મચારીઓને, કર્મચારી નહીં પણ અધિકારીઓને 10 લાખ રૂપિયા આપ્યા છે કે કાચો માલ ખરીદવો અને આપણે જે ચોક બનાવીએ છીએ એના માટે જે કંઈ પણ સામગ્રી જોઈશે એ તમારે લાવવાની છે, તે 10 લાખની અંદર એ લોકો ખર્ચો કરશે. તો કે જે વહીવટી વિભાગ છે એ બધું ચેક કરશે કે એ 10 લાખનું એકચ્યુઅલ સામાન લાવ્યા કે કેમ, બરાબર. ત્યારબાદ આપણું જે અંદાજપત્ર બનાવેલું છે કે ઉત્પાદન કેટલું કરવું, ખર્ચ કેટલો કરવો, કોને કેટલા ચૂકવવા, તો કે તે બધું કામ વહીવટી અધિકારીનું છે અને આ જે વ્યવહાર થશે તે નોંધવાનું કામ હિસાબી અધિકારીનું છે. તો કે 10 લાખનો કાચો માલ લાવ્યા તો નોંધ શું થશે, તો કે કાચા માલની નોંધ એ હિસાબી અધિકારી કરશે. તો કે આ ફક્ત એક એક્ઝામ્પલ હતું, પરંતુ એક ધંધાકીય એકમ હોય તેની અંદર અનેક વ્યવહારો થતા હોય છે. ત્યારબાદ વેચાણ વિભાગમાં વેચાણ અધિકારી અને વિજ્ઞાપન અધિકારી હોય છે. તો કે વેચાણમાં શું આવશે, તો કે આપણે જે ચોક બનાવ્યા તેમાંથી કેટલા ચોક કયા વિસ્તારમાં વેચવા, કઈ કઈ દુકાનોએ જગ્યાએ જઈને વેચવા, તો કે તે માટે આપણે સેલ્સમેનને નિમીશું. તો કે સેલ્સમેન શું કરશે, આપણા જે ચોક છે એ લઈને, એટલે કે ફક્ત એક ચોક લઈને ન જાય પરંતુ આખું બોક્સ લઈને જાય, તો કે એ અલગ અલગ દુકાનમાં બતાવશે, તો કે અમારી આ પ્રોડક્ટ છે અને આ નોન ડસ્ટ છે. એટલે કે ચોકથી આપણે લખીએ, સાદો ચોક હોય તો એમાંથી ડસ્ટ ઉડે, જ્યારે નોન ડસ્ટ છે તો કે એનાથી આપણે લખીએ તો કે એમાંથી ઝીણા ઝીણા રજકણ ઉડતા નથી, તો કે સારી ક્વોલિટીનો છે તો કે તમે ખરીદો. તો કે જે દુકાનદારો છે, જો આ સેલ્સમેન ના હોય તો કે આપણી પ્રોડક્ટ છે એ ચોક એનાથી એ પરિચિત થઈ શકે, તો કે ના. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ તો કે તેની પહેલાં આપણે એની ઇમેજ આપણે જોયેલી હોય છે તો એના વિશે જાણેલું હોય છે. તો કે ફોર એક્ઝામ્પલ, આપણે રસ્તામાં જતા હોઈએ તો આપણે હોર્ડિંગ્સમાં કોઈ વસ્તુ છે, ફોન, નવો ફોન આવ્યો તો કે એની, નવો ફોનની એડવર્ટાઇઝમેન્ટ કરેલી હોય છે. ત્યારબાદ આપણે ફક્ત હોર્ડિંગ્સ જ નહીં પરંતુ સમાચારપત્રમાં પણ એની જાહેરાત જોઈએ છે. ત્યારબાદ ટીવીમાં પણ તે વસ્તુની જાહેરાત આવતી હોય છે. એટલે કે આ શું થઈ ગયું, તો કે વસ્તુથી ગ્રાહકો પરિચિત થાય છે અને આકર્ષાય છે અને તે પ્રમાણે ખરીદે છે. તો કે અહીંયા સેલ્સમેનનું કામ પણ મહત્ત્વનું છે. ત્યારબાદ વિજ્ઞાપન આપણે જોઈ ગયા કે ટીવી દ્વારા કર્યું, સમાચારપત્ર દ્વારા કર્યું અને હોર્ડિંગ્સ દ્વારા કર્યું. તો કે આ રીતે પોતપોતાના વિભાગનું કામ સોંપાયેલું હોય છે. આમ સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે અને નીતિ વિષયક નિર્ણયો લે છે કે આ ત્રણેય વિભાગ છે પોતપોતાના વિભાગનું કાર્ય કરશે. તો કે જે ધંધાકીય એકમનું કદ નાનું હોય અને કાર્યક્ષેત્ર મર્યાદિત હોય તે માટે અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય તેવા પ્રકારના એકમમાં આ વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ આવે છે. મીન્સ કે જે ધંધાકીય એકમમાં ટોટલ 30 કે 40 કારીગરો કામ કરતા, ફક્ત કારીગર જ નહીં પરંતુ તમામ કર્મચારીઓ, એ ઉત્પાદન વિભાગના અધિકારીથી લઈને નિમ્ન સપાટીના કામદારો અને જનરલ મેનેજર્સ બધા જ લોકો આવી ગયા. જો 30 થી 35 અથવા 40 કારીગરો કામ કરતા હોય તો એના માટે આ રૈખિક વ્યવસ્થા તંત્ર અનુકૂળ છે, કારણ કે જે કર્મચારીઓ છે એમને આપણે યોગ્ય રીતે સંચાલન કરી શકીએ છે. તો જો કદ, ધંધાનું કદ મોટું હોય તો ત્યાં આ કામ લાગતું નથી. તો કે વિદ્યાર્થી મિત્ર, આજના લેક્ચરમાં આપણે રૈખિક વ્યવસ્થા તંત્ર વિશે અભ્યાસ કર્યો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ધન્યવાદ.